వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః శ్రీ గురుచరణకమలేభ్యో నమో నమః. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભક્તિનિધિ આ ગ્રંથમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિના માર્ગે કેવી રીતે વર્તવું એ હવે સમજાવે છે. દાદા, સ્વામીએ ખૂબ સરસ નિરૂપણ કર્યું ભક્તિના માર્ગે સરળ વર્તવું. હું ઘણી વાર કથામાં વાત કરું છું, ઘણી વાર, ડૉક્ટર થવું સરળ છે, એન્જિનિયર થવું સરળ છે, એડવોકેટ થવું સરળ છે, પાયલોટ થવું સરળ છે, પ્રેસિડેન્ટ થવું સરળ છે, પૈસાવાળા થવું સરળ છે, પરંતુ સરળ થવું એ ઘણું કઠણ છે. 21મી સદીમાં જીવવા માટેના ઘણા બધા સૂત્રો જરૂરી છે. એમાંના મુખ્ય ત્રણ સૂત્રો જે સારા ચિંતકોએ તારવ્યા છે, કયા? પહેલી વસ્તુ, ભૂલતા શીખો. બીજી વસ્તુ, છોડતા શીખો. અને ત્રીજી વસ્તુ, ભૂલતા શીખો, છોડતા શીખો અને જતું કરતા શીખો. તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ. કેવું સરસ દાદા, સરળ વર્તવું. મોટા સંત આપણી ગરજ કરે, આપણે રિસાઈએ, આપણે માન માગીએ, આપણે મૌન ખાઈએ, આપણે આડા ચાલીએ, મોટાને ખબર પડવી જોઈએ કે મારી જરૂર છે. ધીસ ઇઝ નોટ ધ મેનર ઓફ સત્સંગ. આ કપટી માણસની રીત છે. સત્સંગની રીત શું છે? સામે ચાલીને સંતો પાસે, ભગવાનના ભક્ત પાસે હાથ જોડે, મોટા પાસે ગરજુ થઈને રહે. આ પિયુડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. એ દિવ્ય અને ભવ્ય ઉત્સવમાં ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી પૂજ્ય મોટા સ્વામીએ. પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી દ્વારા જ આપણા મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ ઉદ્ઘાટન થયું. સૌથી પહેલું મંગલ પ્રવચન પણ સ્વામીનું થયું. અને આ મહારાજ એના મૂર્તિ પ્રતિષ્ઠાના સૌથી પ્રથમ પ્રવચનમાં જ દેવકૃષ્ણદાસજી સ્વામીએ ખૂબ સરસ વાત કરી. સત્સંગમાં બે સૂત્રો યાદ રાખવા જેવા છે. એક, સત્સંગમાં ગરજુ થવું, અને બીજું, સત્સંગમાં ગરીબ થવું. એક સિક્કાની બે બાજુ જેવી છે આ. ગરીબ થાય એ ગરજુ થાય, ગરજુ થાય એ ગરીબ થાય. સત્સંગમાં સરળ થવું અને સત્સંગમાં દાસ થવું.
એટલી સરસ સ્વામીએ વાત કરી, એટલી સરસ. જો આપણે સરળ નથી તો એનો અર્થ આપણામાં હજી સાચી ભક્તિ નથી આવી. ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ એટલે હૃદયને કોમળ કરી નાખે. સાચી ભક્તિ આવે ને એટલે હૃદય માખણના પિંડા કરતાં પણ મૃદુ બની જાય. દાદા, સરળ સ્વભાવ ન મન કુટિલાય, જથાલાભ સંતોષ સદાય, સરળ સ્વભાવ. તમારા ઘરમાં પરિવારમાં તમે જોતા હશો, અક્કડ માણસો હોય ને એ દુઃખી વધારે હોય, સરળ માણસો હોય ને એ સુખી વધારે હોય. હમણાં દાદા એક પુસ્તક હરિભાઈ કોઠારીનું વાંચતો હતો. માણસના સ્વભાવને અને માણસના રોગને સીધો સંબંધ છે. વૈજ્ઞાનિક ધોરણના આધારે કેવા કેવા રોગ કયા કયા સ્વભાવવાળાને થાય છે, એમણે બહુ લાંબુ લિસ્ટ ગણાવ્યું છે. અમારા ભીખુ દાદા આટલા બધા હેલ્ધી કેમ છે? 77 યર્સ હસતા રમતા. અમારા ઘનશ્યામ દાદા જુઓ, શા માટે આટલા પ્રફુલ્લિત છે? આવો ઇન્ડિયામાં બતાવું, ઢગલો બતાવું તમને. 60 વર્ષની ઉંમર થઈ તેમ લાગે કે 90-95 ના થયા. શું કારણ શું દાદા? જીવનમાં અક્કડ પણ નથી સારું. 3 સૂત્રો યાદ રાખો. જીવન જીવવાના બેસ્ટ 3 સૂત્રો છે. ઘરમાં, પરિવારમાં, સત્સંગમાં, મંદિરમાં, બિઝનેસમાં, સાધુ પાસે, બધી જ જગ્યાએ. 1. ભૂલતા શીખો. ભૂતકાળને બહુ ખોલો નહીં. આજનો માણસ ભૂતકાળને એટલો બધો વાગોળે છે, એટલો બધો વાગોળે છે, ભૂતકાળની યાદમાં વર્તમાન અને ભવિષ્ય બેયને બગાડી નાખે છે. કડવું સત્ય છે દાદા, અત્યારના ભૌતિક ચિંતકોનું આ મંથન છે. ભૂલતા શીખો. ગઈ વાત એ ગઈ, હવે નવો દાવ ને નવી ગિલ્લી કહેવાય છે ને. કેટલું દાદા યાદ રાખે. સ્વામી 1992માં તમે એમ કેમ કહો છો? છોડી દો, ભૂલી જાઓ. 1992માં વડોદરામાં હું ઇન્ડિયામાં હતો, અને વડોદરામાં હતો ત્યારે વડોદરામાં ફલાણી સોસાયટીમાં ફલાણા નંબરના મકાનમાં આટલા આટલા માણસોની વચ્ચે સોમવારનો દિવસ હતો, સપ્ટેમ્બર 25 હતી, અને બપોરના 12:30 વાગે આણે મને 25 માણસની વચ્ચે આમ કીધું, કેમ ભૂલું સ્વામી? ની એક ઘટના, એક શબ્દ દાદા આખી જિંદગી યાદ રાખે ને માણસ દુઃખી થાય. ભૂલતા શીખો. 2. છોડતા શીખો. કોઈક માણસ છેતરી ગયો, કંઈક લઈ ગયો, કંઈક લૂંટી ગયો, કંઈક ચોરી ગયો, તમે રડશો, ગમે તે કરશો, ગયું એ તો ગયું જ છે. તમારા મનને તૈયાર કરો. કેવી રીતે? ગયા જન્મનું કંઈક એનું હશે લેણું, લઈ ગયો. મેં તમને વાત કરી હતી, આફ્રિકાના ઘણા બધા હરિભક્તોમાં મેં જોયું કરોડોનું આગું પાછું થાય, છેતરપિંડી કરી જાય. હરિભક્તો એટલા ભલા ભોળા, મહેનત કરે થોડી વાર પછી એમ કહે કે સ્વામી હવે ગયા જન્મનું હશે ને અમારું, લઈ ગયો. અને કાં તો એમ કહે કે સ્વામી અમને છેતરે છે, ભગવાન થોડા છેતરાશે, ભગવાન તો જાણે જ છે ને. અને એકદમ સાચી વાત. અંતે કરતા હરતા એ છે, માલિક એ છે. કોઈને દંડ આપવો કે ન આપવો એનો નિર્ણય છે, આપણો નિર્ણય ન થઈ શકે. ભૂલતા શીખો. 2. છોડતા શીખો. હા, ખોટી રીતે ન છોડી દેવું જોઈએ, હું પણ માનું છું. પણ ક્યારેક કોઈક લઈ ગયો, છેતરી ગયો, પછી એને એની પાછળ રડવામાં આપણે આપણો વર્તમાન કાળ, આપણો પરિવાર, આપણો ધંધો બિઝનેસ બધું ખલાસ કરી નાખીએ. આ પ્રેક્ટિકલ લાઈફ નથી. 3. જતું કરતા શીખો. લેટગોની ભાવના થોડી રાખો. આજનો માણસ કોઈ બાબતમાં જતું કરવા નથી માગતો.
સાચો ભક્ત સરળ હોય, હે દાદા સાચી વાત ને, કોમળ હોય. માખણ ક્યારે લોખંડ જેવું હોય, અને લોખંડ જેવું હોય તેને માખણ કહેવાય. માખણનો અર્થ જે મુલાયમ હોય, એકદમ મૃદુ હોય, અતિ કોમળ હોય, એને માખણ કહેવાય. એમ ભક્ત કોણ? જે સરળ હોય, કોમળ હૃદયનો હોય. કોઈકનું બુરું કરતા એનું હૃદય ક્યારેય પણ ચાલે નહીં, આટલો કોમળ હોય. બીજાનું દુઃખ એ જોઈ જ ન શકે, બીજાનું દુઃખ એ જોઈ જ ન શકે, પછી બીજાને દુઃખી કરવાની તો વાત જ ક્યાં. કેવી સરસ વાત! તમે બધા ભક્ત છો કે નહીં, તમે નહીં હું પણ આમાં આવી ગયો. સ્વામી આ પરીક્ષા લે છે આપણી, આ પેપર છે, આ તો કથા નથી. હવે કે તમે જેટલા સરળ થઈને જીવી શકતા હો એટલા તમે ભક્ત સાચા, અને જેટલી સરળતા ઓછી એટલું ભક્તપણું પણ ઓછું. 22મું કડવું શરૂ થાય છે. ભક્તની બીજી એક રીત કેવી હોવી જોઈએ? સુખ અતોલ પામવા માટ જે, સુખ અતોલ પામવા માટ જે, તન મન ધન મર જાય એહ સાટ જે, તન મન ધન મર જાય એહ સાટ જે, તોય ન મૂકીએ એહ વળે વાટ જે, તોય ન મૂકીએ એહ વળે વાટ જે, તો સર્વે વાર્તા ઘણું બેસે ઘાટ જે, તો સર્વે વાર્તા ઘણું બેસે ઘાટ જે. ઘાટ બેસે વાત સર્વે વળે સરે તે સર્વે કામ, કેડે ન રહે કાંઈ કરવો સેવતા શ્રી ઘનશ્યામ. સહુના સ્વામી જે શ્રી હરિ, સહુના નિયંતા જે નાથ, સહુના આશ્રય એહ સેવતા સદાય થાય સનાથ. ગઈકાલની કથામાં સ્વામીએ એવું સમજાવ્યું હતું, સરળ વર્તવું કર્યું હતું વાત. કેવી સરસ સ્વામીએ વાત કરી હતી! નથી અંધારું નાથને ઘેર જે, એ પણ વિચારવું વારંવાર જે, સમજીને સરળ વર્તવું રૂડે પેર જે, તો થાય માનજો મોટાની મેર જે. નમે તે સહુને ગમે, સરળ વર્તવું. અને આજે આ કડવામાં સ્વામી એક નવી વાત સમજાવે છે, સુખ અતોલ પામવા. અનંત સુખને પામવા માટે, અપાર સુખને લેવા માટે શું કરવું? તન મન ધન મર જાય એહ સાટજી. કદાચ તન જાય એટલે કે શરીરને ઘસારો લાગે, પડી જાય, ધન બધું જતું રહે, મનમાં આપણે ધારેલું બધું જ અવળું પડે, તેમ છતાં એહ સાટજી, ભગવાનને માટે અને ભક્તિને માટે બરાબર આ બધું જતું કરે,
તોય ન મૂકીએ એહ વળી વાટજી, શરીર પડી જાય મનનું ધાર્યું કશું થાય નહીં, ધન બધું લૂંટાઈ જાય તો ધનને લૂંટાવા દે, શરીરને પડવા દે, પણ ભગવાનને છોડે નહીં, ભક્તિને છોડે નહીં। આવો જે હોય ને એ સાચો ભગવાનનો ભક્ત છે। મેં હમણાં જ તમને કહ્યું જીવન જીવવાના ત્રણ સૂત્રો છે। ભૂલતા શીખો, વારંવાર વારી નાની નાની વાતોમાં ભૂતકાળને ઊભો ન કરો, એનું નામ જ છે ભૂતકાળ। એ ઊભો થશે ને એટલે ભૂતની જેમ ઊભો થશે, તમને ડરાવશે, તમને સતત ચિંતામાં રાખશે, સતત તમને અગ્નિમાં માણસ શેકાતો હોય ને એવી રીતે તમને તડપડતા રાખશે। ભૂતકાળને ભૂલો, ભૂલતા શીખો। નંબર ટુ, છોડતા શીખો। કેવી સરસ વાત સ્વામી કરે છે, શરીર પડે તો ભલે પડે, મનનું ધાર્યું ન થાય તો ભલે ન થાય, અરે ધન લૂંટાઈ જાય તો ભલે લૂંટાઈ જાય, પણ ભક્તિના ભોગે કશું નથી કરવું। ગુરુજી સરસ વાત કરે, બધાના ભોગે ભગવાનની ભક્તિ કરવી, પણ ભગવાનના ભોગે કશું કરવું નહીં। સંતોને મહારાજે ભણવાની આજ્ઞા કરી, એટલે વ્યાકરણ શાસ્ત્રનો એક ગ્રંથ છે કૌમુદી, લઘુ સિદ્ધાંત કૌમુદી એવું ગ્રંથ છે, પ્રારંભિક ગ્રંથ। આપણા ન્યાલકરણ ભગત પણ અત્યારે ભણે છે ગ્રંથ, પૂરો થઈ ગયો અમને। આ લઘુ સિદ્ધાંત કૌમુદી નામનો વ્યાકરણનો ગ્રંથ સંતોએ ભણવાનું શરૂ કર્યું। થોડા દિવસ પછી સંતો મહારાજ પાસે આવ્યા। મહારાજે પૂછ્યું, સંતો ભણવાનું બરાબર ચાલે છે? અરે મહારાજ, ખૂબ સરસ ચાલે છે, પરંતુ મહારાજ એક મૂંઝવણ છે। શું? અમે કૌમુદી યાદ રાખીએ છીએ ને એટલે તમારી મૂર્તિ ભૂલાઈ જાય છે, અને તમારી મૂર્તિ યાદ રાખવા જઈએ છીએ ને મહારાજ તો કૌમુદી ભૂલાઈ જાય છે, તો શું કરીએ? શ્રીજી મહારાજ ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા, તો પછી કૌમુદી મૂકી દો, મૂર્તિ ભૂલીને જો કૌમુદી યાદ કરવા જશો ને તો યાદ કરેલી કૌમુદી કામ નહીં લાગે। વચનામૃતમાં પણ સંતોએ મહારાજને એ જ વાત કરી, વિમાસણ રજૂ કરી, મહારાજ કામકાજ કરતાં વિચરણ કરતાં અમે મૂર્તિને ભૂલી જઈએ છીએ। મહારાજે સંતોને વચનામૃતમાં ઠપકો આપ્યો, અમે વિચરણ કરવાની તમને આજ્ઞા કરી છે પણ મૂર્તિ ભૂલવાની અમે આજ્ઞા નથી કરી। વિચરણ કરતાં જો મૂર્તિ ભૂલાય છે તો તમે અમારી આજ્ઞા પાળતા નથી, ઉલટાની અમારી આજ્ઞા લોપો છો। મૂર્તિ ભૂલીને કોઈ કામ કરવું એ મહારાજ અને મોટા પુરુષોનો મત નહોતો। એટલા માટે તો પૂજ્ય ગુરુજી કેટલી સરસ વાત કરે, બધાના ભોગે ભગવાનને રાખવા, ભગવાનના ભોગે કશું જ ન રાખવું, કશું જ ન રાખવું। બે પૈસા ઓછા મળે તો કંઈ વાંધો નહીં, શરીરને થોડો ઘસારો લાગે તો કંઈ વાંધો નહીં। આપણા લોયાધામ પરિવારના અત્યારે કેટલા બધા ભક્તો ચાંદ્રાયણ કરે છે, ધારણાપારણા કરે છે। તમારી આસપાસ કોઈ આવા ભક્ત ચાંદ્રાયણ ધારણાપારણા કરતા હોય અથવા કરી લીધા હોય તમે એને વંદન કરજો, તમે એનો બહુ મોટો ગુણ લેજો, તમે એમાં ખૂબ ભાવ રાખજો। તમારાથી ભલે ન થાય પણ તમે કોઈકમાં ભાવ રાખશો ને તો પણ મહારાજ રાજી થશે। આ કળિયુગમાં એક એક મહિના સુધી આમ તપ કરવું, આ અમેરિકામાં 25-50 કરોડ માણસો છે, પૂછો કેટલા છે, એવા કેટલા માણસો નીકળે ચાંદ્રાયણ કરનારા, કેટલા માણસો નીકળે ધારણાપારણા કરનારા। વંદન કરજો, ભક્તોનો ગુણ લેજો, એના ચરણની ધૂળ લઈને માથે ચડાવજો। ક્યાં ભક્તની રીતને આપણે જાણીએ છીએ? આ નિષ્કુળાનંદ સ્વામીનું પેપર જો મૂકવામાં આવે ને તો તમે ને હું બહુ ઓછા ઉતરિયામાં, સાચો ભક્ત આખો જુદો હોય। અને એટલે તો સ્વામી એક તારણ કાઢ્યું છે, ભક્ત થવું ભગવાનના તે તો છે કઠણ કામ, ભક્ત થવું ભગવાનના તે તો છે કઠણ કામ, સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ।
ઘણીવાર આપણે એમ માનીએ બે પૈસાની કંઠી અને જય સ્વામી નારાયણ એટલે ભગત થઈ ગયા, એમ ભગત નથી થવાતું. કંઠી પહેરી ચાંદલો કર્યો એ ભક્તપણાના નિશાન ચોક્કસ છે, પણ એટલું જ કરવાથી ભક્ત નથી થવાતું. ભક્ત થવું એ તો ઘણું કઠણ કામ છે. સરળ હોય એ બધું જતું કરે, ભગવાન જતા ન કરે. તમે જાણો છો મીરાબાઈ કેવી ભક્તિ કરી. એણે ઝેર પીધું કૃષ્ણને માટે, એણે મેવાડ છોડ્યું કૃષ્ણને માટે. કેટલી સમૃદ્ધિ હતી બધી છોડી કૃષ્ણને માટે. પ્રેમાનંદ સ્વામીએ પણ કીર્તનમાં ગાયું છે ને, એ માત પિતામો ક્યાં છે સ્વામી, એક તમારે કાજ, પતે મેલ્યા પે ઉત્તમ કારણ, એ મેલે કુળ મર જાદ રે હો, ગુના કરીને માફ પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. પ્રેમાનંદ સ્વામીએ કેવું ગાયું, હે મહારાજ અમે આ બધું છોડ્યું છે તમારે માટે. શબ્દ જોયા, હે માત પિતા મો ક્યાં છે સ્વામી, હે એક તમારે કાજ રે હો, ગુના કરીને માફ. દાદા, ક્લાસિકલ સંગીતમાં આ જે રાગ ગાઉં છું ને એનું નામ જ છે રાજસ્થાની માંડ. મીરાબાઈ આ રાગમાં જ્યારે ગાતા એનું અંતર નીચોવાઈ જતું. નરસિંહ મહેતાનો કેદારો અને મીરાબાઈનો માંડ રાગ ઇતિહાસમાં અમર થઈ ગયા. પ્રેમાનંદ સ્વામીએ પણ એમાં જે પદો લખ્યા છે, આપણા નંદ સંતોએ, એ લગાડી તે પ્રીતે હે મારા લાલ રે હો, પ્રીત લડી તે લગાડી. પુરુષોત્તમ નારાયણનો પ્રેમ જેણે પીધો છે, ભગવાનની મૂર્તિમાં રસ બસ જે થયા છે, એવા મુક્તોની આ બધી રીતો છે. મીરાએ બધું છોડ્યું, કૃષ્ણને ન છોડ્યા. કદાચ તમે કથા જાણતા હો કે ન જાણતા હો, દાદા મીરાબાઈ મેવાડ છોડીને નીકળી ગયા. આમ તો રાણાનો ત્રાસ હતો મીરાબાઈને બહુ, કાં કૃષ્ણ છોડ અને કાં રજવાડું છોડ. મીરાએ રજવાડું છોડી દીધું, ઘર પરિવાર છોડી દીધા, બાવરી બની, ભટકતી બની, રખડતી બની, રઝળતી બની એ મીરા ધૂળમાં ને ધૂળમાં ચાલતી ચાલતી નીકળી ગઈ. રઝળતા રઝળતા રખડતા રખડતા મીરા છેક દ્વારિકા પહોંચી. આ બાજુ મીરા જેવા ભક્તના દ્રોહના પ્રતાપે મેવાડમાં એટલો કારમો દુકાળ પડ્યો છે, ઇતિહાસ એમ કહે છે. કેવો દુકાળ પડ્યો દાદા? કહેવાય છે કે માણસ માણસને ખાતો, સગી માં દીકરાને ખાઈ જતી, આવો દુકાળ પડેલો. હાહાકાર મચી ગયો. અને ત્યારે રાણાની આંખ ઉઘડી, ક્યાંક ભક્તનો દ્રોહ કર્યો છે ને, રાવણે સીતાનો દ્રોહ કર્યો ને ત્યારે પછી એનો વિનાશ થયો. સીતા જેવું શુદ્ધ પાત્ર મીરા, એનો મેં ઘરમાં ને ઘરમાં દ્રોહ કર્યો, એને ઝેર આપ્યું મારી નાખવા માટે, એને કયું દુઃખ ન આપ્યું. રાણાને પોતાની ભૂલ સમજાણી, એણે સારામાં સારા બ્રાહ્મણો પાસે માફી માગી. બ્રાહ્મણો કે આમ નહીં, હવે તો મીરા જો રાજી થાય ને પાછી આવે તો મેવાડ સુખી થશે, બાકી મેવાડનો વિનાશ જ છે. રાણાને ખબર હતી હું જઈશ તો મીરા નહીં આવે. સારા પવિત્ર માણસોને મેવાડના બધાને કીધું, કોઈ પણ ભોગે મીરાને પાછી મેવાડમાં લાવો. તમે મીરા દ્વારિકામાં છે, ધૂળમાં બેઠી બેઠી રડતી રડતી મીરા ભગવાન કૃષ્ણની ભક્તિ ગાય છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરાને મીરાના ગિરધારી બસ બે જ છે,
જેમ સુરા ખાચર કહેતા ને હું ને મારા મહારાજ ઠાકોર બેઠો પારણે હું દોરી તાણું. પેલા બ્રાહ્મણો આવ્યા છે, મીરાબાઈને પગે લાગ્યા છે, ખૂબ સમજાવી છે, મીરાને ખૂબ સમજાવી છે, મેવાડની દશા કીધી છે. મીરા, તારા વિના મેવાડ આખું સૂનું છે, આખું મેવાડ રડે છે, આખા મેવાડમાં અગ્નિ વર્ષા છે, ત્રહીમામ લોકો પુકારી ગયા છે. તારા હૃદયમાં કંઈક દયા બચી હોય ને મેવાડના માણસોને મરતા બચાવવા હોય ને તું એકવાર આવી જા. એટલું બધું દુઃખ ગાયું છે મીરા પાસે, એટલું બધું દુઃખ ગાયું છે. મીરાએ દુઃખ સહન નથી કરી શકી. મીરાએ કહ્યું, મેં તો મારું જીવન કૃષ્ણને સોંપી દીધું છે. મારો કૃષ્ણ જો એમ મને કહે કે મીરા તું જા તો હું જાઉં. મીરાબાઈ મૂંઝવણમાં, ભક્ત કોઈને કોઈના દુઃખ સહન કરી ન શકે. મીરાબાઈ પાસે હવે છેલ્લામાં છેલ્લો રસ્તો હતો કે હું કૃષ્ણને એકવાર પૂછી જોઉં. જો કૃષ્ણ મને એમ કહે કે તું મેવાડ જા તો હું આવીશ. ઇતિહાસની આ સત્યકથા, મીરાબાઈનું છેલ્લામાં છેલ્લું લખેલું ભજન, તોરી પ્રીત તોડું કૃષ્ણા કોન સંગ જોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણા કોન સંગ જોડું, મીરાબાઈનું આ છેલ્લામાં છેલ્લું ભજન મીરાએ દ્વારકાના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ બેસી અને હાથમાં સરોદ લઈ અને જે કીર્તન શરૂ કર્યું, હે કૃષ્ણ મારી તો ઈચ્છા છે ને હવે તને છોડીને ક્યાંય જવાની, પણ જો તારી ઈચ્છા હોય, તારી જો આજ્ઞા હોય તો મેવાડ જઈશ. એ કીર્તન ગાતા ગાતા કહેવાય છે મંદિરમાં પ્રકાશ થયો, મંદિરની ઝાલરો એની મેતે વાગવા લાગી. આખું વૈકુંઠ દ્વારિકાધીશ મંદિરમાં ઉતરી આવ્યું. પૂજારી હતા, બીજા કેટલા માણસો હતા, મેવાડના બ્રાહ્મણો હાજર હતા અને પ્રકાશ થયો. મૂર્તિમાંથી તેજ નીકળ્યું, મૂર્તિમાંથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. કૃષ્ણએ હાથ ફેલાવ્યા, મીરા મીરા તું જેમ મારા વિના હવે રહેવાને સમર્થ નથી ને એમ તારા વિના હવે મારાથી પણ નહીં રહેવાય. ભગવાન કૃષ્ણએ હાથ ફેલાવ્યા, મીરા દોડી અને કૃષ્ણને ભેટી પડી. બધા આ દ્રશ્ય જોયું પછી મીરા ક્યાં ગઈ હજી સુધીમાં ઇતિહાસમાં કોઈને ખબર નથી. ભક્ત જુઓ તો ખરા દાદા કેવા ભક્તો થયા. આ લોકની રીત છે, ભગવાન પણ આ લોકમાં આવે છે ને લોકની રીતને નથી તોડતા. એનું શરીર પડે, પાર્થિવ દેહ છે એનો અગ્નિદાહ થાય, મીરા છતે દેહે ભગવાનમાં સમાઈ ગયા, લોકની રીત તોડી નાખી. એક પોતાના ભક્તને ખાતર ભગવાને આ લોકની રીતનો પણ ત્યાગ કરી દીધો. તમે ઇતિહાસ જુઓ, આ ભક્તની રીત છે. કેવા કેવા ભક્તો થયા. ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ 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 કરતા કરતા કહેવાય છે, જગન્નાથ પ્રભુની મૂર્તિ ઉડીસામાં જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનની મૂર્તિમાં આખે આખા સમાઈ ગયા. આ બધી ભક્તની રીત છે. જેણે બહુ પૈસાની પાછળ આઘું પાછું કર્યું હોય ને, આ દુનિયાના છળ કપટ દગા પ્રપંચ જેણે કર્યું હોય ને, એની આ બધી રીતો નથી. સ્વામી એમ કહે છે, બધું છોડે, ભગવાન ન છોડે તો પાછું એનું બધું હરખું જ થઈ જાય, બધો ઘાટ બેસી જાય, એનું કોઈ કામ બગડતું નથી, કારણ કે એણે ભગવાનને રાખ્યા. મીરાને થોડી વાર તકલીફ પડી, બધું છોડી દીધું, પણ મીરા દ્વારિકામાં આવી, કૃષ્ણ ગિરધારી સાથે એણે પ્રેમ કર્યો અને મીરા એટલી સુખી થઈ, એટલી સુખી થઈ. આપણે જાણીએ છીએ કે મેવાડના બ્રાહ્મણો આવ્યા અને એને ફરીવાર દયાની ડાકણ ઊભી કરી મેવાડ લઈ જવા ઈચ્છા રાખી. કૃષ્ણને લાગ્યું કે હવે મારી મીરાને દુઃખી નથી થવા દેવી. આ લોકની રીતને તોડીને પણ ભગવાને એને બચાવી લીધી. અને ભગવાનને છોડીને આ દુનિયાની ગમે એટલી મિલકત સંપત્તિને રાખે છે, એને શું મળવાનું? કારણ કે સહુના સ્વામી જે શ્રી હરે, સહુના નિયંતા જે નાથ, સહુના આશ્રય એહ સેવતા, સદાય થાય અનાથ. બધાના સ્વામી, બધાના નિયામક, બધાના આશ્રય તો એક જ છે, એ ભગવાન છે.
દેવના દેવ જે અખંડ અભેવ, દેવના દેવ જે અખંડ અભેવ, અભેવ એટલે નિર્ભય, અસરણ શરણ સૌના આધાર, સર્વે સુખના વળી સુખ નિધિ, સર્વે સારનું પણ સાર. દેવોના દેવ એક જ છે, અખંડ એક જ તત્વ છે, અભેવ એટલે અભય નિર્ભય તત્વ એક જ છે, અસરણ શરણ એક જ તત્વ છે, જીવ પ્રાણી માત્રનો આધાર એક જ તત્વ છે, બધાના સુખના આપનારા પણ એક જ છે. કોણ? ભગવાન. આપણા પેલા નાના શ્રીજી ભગતે ડાન્સ નહોતો કર્યો દાદા, બહુ સરસ, ખબર છે ને? સહુના કરતા હરતા કોણ? સ્વામિનારાયણ. ખબર છે ને? તો ભજી લો સ્વામિનારાયણ, કેટલો સરસ, એની એક એક પંક્તિ આખી સમજવા જેવી છે. સહુના કરતા હરતા કોણ? સ્વામિનારાયણ. સહુના સુખના દાતા કોણ? સ્વામિનારાયણ. જે કંઈ છે એક ભગવાન છે, સુખને આપનારા એક જ છે, દુઃખને હરનારા એક જ છે, અસરણ શરણ એક જ છે, સહુના નિયંતા એક જ છે. એ એક તત્વને પકડીશું તો બીજી કોઈ તત્વની જરૂર નહીં પડે, અને બીજું બધું પકડવા જશું તો કેટલું પકડશું, એ છૂટી ગયું જે પકડવા જેવું હતું. એ સર્વે રસના રસ રૂપ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ, સર્વે તેજના તેજ છે એ જ, સર્વે રૂપના પણ રૂપ, પરાપાર અપાર એવા જેની સેવા કરે સહુ કોય, પરાપાર અપાર એવા જેની સેવા કરે સહુ કોય, ઈશના ઈશ પરમેશ્વર પોતે એહ સમ અન્ય નહીં હોય, પુરુષોત્તમ પર બ્રહ્મ પૂરણ સુખદ સર્વના શ્યામ, તેહ નર તન ધરીનાથ જે સુખ દેવા આવે સુખધામ. લો, પરાત્પર એ છે, પરબ્રહ્મ એ છે, ઈશ્વરના ઈશ્વર એ છે, પરમેશ્વર એ છે, સેવા યોગ્ય એ છે, સુખને આપનારા એ છે, એ પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તને સુખ આપવાને માટે આ પૃથ્વી પર પધારે છે. એહ સુર સુરેશ સરીખા નહીં, નહીં એસ અજ સમ એહ, પ્રકૃતિ પુરુષ સરીખા નહીં, નહીં પ્રધાન પુરુષ સમ તેહ. એ કેવા છે? એને દેવતા જેવા ન કહેવાય, દેવોના અધિપતિ ઇન્દ્ર જેવા ન કહેવાય, પ્રધાન પુરુષ જેવા ન કહેવાય, પ્રકૃતિ પુરુષ જેવા ન કહેવાય, મૂળ પુરુષ જેવા ન કહેવાય. કેવા છે? એ પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમ જેવા છે, અનુપમ છે. હે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. કેવા છે ભગવાન? અનુપમ છે, કોઈની ઉપમા એ ભગવાનને સંભવે નહીં એવા છે. સાગર સાગર જેવો છે, સૂર્ય સૂર્ય જેવો છે, એમ પુરુષોત્તમ નારાયણ તો પુરુષોત્તમ જેવા છે. કેવી દિવ્ય વાતો છે, અદ્ભુત વાતો છે. આવી વાતો રોજ સાંભળી અંતરમાં વિચારીને ઘેડ પાડી હશે ને તો ખરેખર એ મહારાજ એવા અંતરમાં દ્રઢ થઈ જશે ને, હાલતા ચાલતા હરતા ફરતા દરેક કામમાં દરેક ક્રિયામાં મહારાજ સહજ યાદ આવશે. મહિમા એક એવી વસ્તુ છે ને, સમજાઈ જાય ને મહિમા પછી માણસને તત્વ ભૂલાતું નથી. આપણે મૂર્તિને પકડવા મહેનત કરીએ છીએ પણ એ મૂર્તિનો મહિમા કેવો છે એ મહેનત નથી કરતા, એટલે મૂર્તિ હાથમાં નથી આવતી. સ્વામીની લખેલી આ બધી પંક્તિઓ મહારાજનો મહિમા કહેનારી છે. આવો મહિમા સમજાઈ જાય એટલે પછી ભગવાન ક્યારેય એને ભૂલાતા નથી. એ વળી
કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે રૂડું સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. કેવા છે મહારાજ? અનુપમ છે. એવા અંતર જામી અવની મધ્યે આપે આવે છે અલબેલ, ત્યારે સહુનર નારને સેવવા જેવા થાય છે સહેલ. એ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં આવે છે, મનુષ્ય રૂપે થાય છે, જીવ પ્રાણી માત્રની સેવા કરી શકે એવા સરળ બને છે, આપણા જેવા બને છે, આપણી જેવી ભાષા બોલે છે, આપણા જેવા પદાર્થો અંગીકાર કરે છે. આનું જ નામ કૃપા, આનું જ નામ મહારાજની કરુણા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ તમે કૃપા કરો ને તો એવા ભગત થવાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી 100,000 મણ લોઢાનો ગોળો નાખો, પવનના લેરખે ઘસાતો ઘસાતો રજ કણ જેવો થઈ જાય એટલું દૂર અક્ષરધામ, ત્યાંથી અમે આ લોકમાં આવ્યા, તમારા જેવા થયા, તમારી સાથે હસીએ બોલીએ બેસીએ ઉઠીએ. અને સ્વામી આટલી કરુણા કરી હજી તમે એમ કહો છો કરુણા કરો કૃપા કરો? કેટલું કૃપા કરીએ પછી, આનાથી વધારે કઈ કૃપા? સ્વામી આપણને સમજાવે છે આ જ મહારાજની કૃપા. આ અમેરિકા જેવો દેશ અને આ દેશમાં આવા પીયુડા ઘનશ્યામ મહારાજ મળવા, તમે કલ્પના કરો. તમે જ્યારે આવ્યા હશો ત્યારે એક સારા સાધુનો યોગ નહોતો, તમને એક તિલક ચાંદલાવાળો હરિભગત તમને જોવા નહોતો નહીં મળતો હોય. આ દેશ કેવો હતો? તમે રડ્યા હશો, થોડા દિવસે તારા દેખાતા હશે, તમને એમ થતું હશે આ પૈસા કરતાં ઇન્ડિયાનું દુઃખ સારું, આ દેશના મોટા બંગલાઓ કરતાં ઇન્ડિયાનું ઝૂંપડું સારું થયું હશે. કર્મની કઠણાઈ આપણે આ દેશમાં રહ્યા, હૃદયથી મહારાજને પ્રાર્થના કરતા હતા, કેટલા મોટા આપણા ભાગ્ય, આવી સુંદર પ્રગટ પીયુડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપણને મળી. પૂજ્યપાદ ગુરુદેવને ધન્યવાદ આપીએ, એમણે પોતાનો પ્રાણ નીચોવીને આ મૂર્તિ તૈયાર કરી છે. લાગ લગાટ 1 મહિના સુધી મૂર્તિનું કામ ચાલે, કારીગર ટાંકણા મારે અને પૂજ્યપાદ ગુરુજી મૂર્તિમાં પ્રેમનું સિંચન કરે. 1 મહિનો સુધી ગુરુજી સતત એ મૂર્તિ ઉપર જ બેઠા, જ્યાં સુધી એમને એમ ન લાગ્યું કે આમાં મારો મહારાજ પ્રગટ છે, આમાંથી મારો મહારાજ પ્રગટ થઈને વાત કરે એવી સ્થિતિ આવી ગઈ, ત્યાં સુધી એ મૂર્તિનું જતન કર્યું, એ મૂર્તિનું નિરીક્ષણ કર્યું. આ કરુણા નહીં તો શું કહેવાય દાદા? આ મોટી કરુણા નહીં, કેવી મોટી કૃપા! આપણા માટે કલ્પવૃક્ષ આપ્યું, આપણા માટે કલ્પવૃક્ષ રોપી દીધું અહીંયા, અને તેમ છતાં આપણે કેવા અજ્ઞાની, કેવા મૂરખ! ચક્રવર્તી રાજાનો દીકરો અને મૂળા માટે રડતો હોય એના કરતાં પણ આપણે મૂરખ વધારે. આ પુરુષોત્તમ નારાયણ મળ્યા, કલ્પવૃક્ષ મળ્યું, આવા ગુરુદેવ મળ્યા, આવા સંતો મળ્યા, આવો સત્સંગ મળ્યો, હવે તો અંતરમાં 8 પહોર આનંદ આનંદ અને આનંદ. તપરે તીરથમાં હું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો એ સુખડા રે માણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. આમ આનંદના ફુવારા છૂટતા હોય દાદા. હા, અમારા જો 2 દાદાઓ જો, હું તો આમ તમને જોઉં દાદા મારો અંતર આમ ઉભરાવા લાગે. હા, કે શું દાદાઓ આનંદમાં હોય છે આખો દિવસ, આખો દિવસ. હા, સવારે જાગે ત્યારથી સુવા જાય ત્યાં સુધી આનંદ કોનો છે? આ સહજાનંદનો, મહારાજ મળ્યા એનો. કે દાદા પાસે $5,00,000ની ઘડિયાળ છે, $10,00,000ની ગાડી છે, એનો આનંદ છે? ભીખુ દાદાને કીધું તમારા માટે બેડ લાય, દાદા કે નહીં નહીં નીચે જોવાનું ફાવે,
બોલો, ભૂઈ તળીએ સંતોની જેમ સૂઈ જાય છે, કયો આનંદ છે? એક જ આનંદ, આ મહારાજ મળ્યા. આખો દિવસ મહારાજની સામે બેઠા બેઠા ભજન કરતા હોય, સેવા કરતા હોય. ઘણીવાર એમ થાય મોટા મોટા બંગલામાં દુઃખી માણસો રહે છે, અને ઘણીવાર એમ થાય કહેવાય છે ને નાના નાના, હે આપણે લાગે ઉપરથી બહુ, દાદાના કપડાં સાદા સિમ્પલ, પણ દાદાનું અંતર કેટલું સમૃદ્ધ છે. મૂર્તિના સુખ સિવાય બીજા બધા સુખ છે ને ફિક્કા છે, નાસ્થા એવા છે, ક્ષણિક છે, થોડા સમય માટેના છે, ટેમ્પરરી છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ મહારાજ આપણને મળ્યા, આ પૃથ્વી ઉપર પધાર્યા. એકલા દાદાને મળ્યા એમ નહીં, આપણને બધાને મળ્યા છે. તમે બધાએ મહારાજના દર્શન કરો જ છો ને રોજ. એક સારા ચિંતક, એણે ખૂબ સરસ લખ્યું છે, માણસે રોજ ભગવાનની કૃપાનો વિચાર કરવો. આ વિચાર એવો છે કે માણસને ભગવાનની મૂર્તિમાં અખંડ જોડી દેવો છે. ભગવાનનો મહિમા સમજવો એ અતિ બુદ્ધિવાળાનો વિષય છે. જેને ગહન શાસ્ત્રનો અભ્યાસ હોય સમજી શકે, બધા નહીં. કૃપાનો વિચાર, કેવો કૃપાનો વિચાર? ભીખુદાદા, અમારા ભીખુદાદા ગાડીમાં બેસી ગયા, ગાડીમાં બેસી ગયા, ચાલુ ગાડી થઈ ગઈ, કોક આવીને દાદાને ગાડીમાંથી ઉતાર્યા, બીજા બે જણા બેઠા, દાદા પાછળની ગાડીમાં ગયા. બોલો, ગાડીમાં બેસી ગયા હતા, ગાડી શરૂ થઈ ગઈ હતી અને દાદાને ઉતાર્યા, બીજા બે જણા બેઠા, ગાડી ફરી શરૂ થઈ, અને બે ચાર મિનિટમાં જ એવું એક્સિડેન્ટ થયું, એવું એક્સિડેન્ટ થયું, એવું એક્સિડેન્ટ થયું. દાદા સાક્ષી છે. તમને ઉતારનાર કોણ? તમને બીજી ગાડીમાં બેસવાની પ્રેરણા કરનાર કોણ? સતત કૃપાનો વિચાર કરો, ઠાકોરજી ક્યાં ક્યાં કેવી કેવી રીતે મારી રક્ષા કરી, મારા ઉપર કૃપા કરી. આવી રીતે જો ભગવાનની કૃપાનું ચિંતન કરીએ ને આપણે, અમેરિકાના વિઝા મળે જ નહોતા, ઠાકોરજી અમેરિકા સુધી પહોંચાડી દીધો. આ દેશમાં કોઈ નોકરીએ પણ ન રાખે, એક ડોલર પણ ન મળે, ઠાકોરજી મોટો બિઝનેસ શરૂ કરી દીધો. ક્યાં અમારી બુદ્ધિ, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી જેવી દશા હતી, રાજા ભોજ બનાવી દીધા. લો, ઓ દિન કહા કે મેં કે પાઉ મેં જૂતી. મિયાભાઈ આટલા બધા ગરીબ હતા, સ્વપ્નમાં પણ જોડા પહેરેલા નહીં દાદા, હવે એને સોનાનો મહેલ મળી જાય તો. ઓ દિન કહા કે મેં કે પાઉ મેં જૂતી. અને ઠાકોરજી આપણને આટલું બધું આપ્યું, આ કૃપા નહીં તો શું? પણ આપણને પ્રાપ્તિનો વિચાર નથી, અને અપ્રાપ્તિનું મહાદુઃખ છે. આપણા જેવો કોણ મૂરખ કયો? એટલે સ્વામી કહે છે આ કૃપા મહારાજે કરી. હોય મનુષ્યકાર અપાર મોટા, જેની સામર્થ્યનો નહીં પાર, નિષ્કુળાનંદ એહ નાથનો કોણ કરી શકે નિર્ધાર. એ મનુષ્યકારે હોય છતાં પણ એટલું જ સામર્થ્ય, એટલું જ ઐશ્વર્ય, કોણ એ ભગવાનનો નિર્ધાર કરી શકે? કોણ એનું માપ લઈ શકે? કોણ એનો તોલ લઈ કરી શકે? આવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે, બસ એ જ મોટી એની કૃપા છે, એ જ મોટી આપણને પ્રાપ્તિ છે. ચિંતામણી મળી ગઈ, હવે બીજું મળ્યું કે ન મળ્યું એની શું ચિંતા? આપણા ઇતિહાસમાં એવા ઘણા બધા કીર્તન ને ભજનો છે ભગવાનની જેને પ્રાપ્તિ થઈ હોય ને, નારાયણ જિનકે હૃદય મેં સો કછું કર્મ કરે ન કરે. માટે આપણને મહારાજ મળી ગયા, એ પ્રાપ્તિનો સતત વિચાર કરે, આ ભક્તનું લક્ષણ છે. આજે તમને બધાને જણાવવાનું, છેલ્લા ઘણા સમયથી પૂજ્યપાદ ગુરુજી વિચરણમાં હતા, આપણા સંતો વિચરણમાં હતા. પૂજ્ય નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી ગુરુજીની સાથે લંડન હતા. લંડનમાં ખૂબ સારો ઉત્સવ સમયો થયો, ત્યાંથી દુબઈ ગયા. દુબઈમાં પણ ખૂબ સારો સત્સંગ થયો ત્યાં, અને દુબઈમાંથી પાછા લંડન આવ્યા હતા. હમણાં સવારે આજે બંને સંતો સાથે શ્રુતિ ભગત છે, પ્લેનમાં બેસી ગયા છે,
બરાબર 3 વાગે નેવાર્ક એરપોર્ટ સંતો ઉતરશે, નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી, શ્રુતિ ભગત, અને સાંજે 5-5:30 મંદિરે સંતો આવી જશે. રાત્રે બધા ભક્તોને સંતોના દર્શન પણ થશે, બધાને જણાવવાનું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.